નમસ્કાર, એડ્રેટ ગુજરાતમાં આપનો સ્વાગત છે. ગુજરાતની પ્રજાને મફતની વસ્તુ ખપતી નથી, મહાઠગ આવે છે, લોકો સાવધાન રહે. દર્શક મિત્રો, આ શબ્દો છે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના. કેજરીવાલનું નામ લીધા વિના પાટીલે કર્યા પ્રહાર. જી હા, આપને જણાવી દે કે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનું મિશન 2022 વન ડે વન ડિસ્ટ્રિક્ટ હેઠળ આજે સુરત જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પેજ પ્રમુખોના સંમેલન સાથે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ આ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. ત્યારે સુરતમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સીઆર પાટીલે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હોવાની ખબરો સામે આવી છે. તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર આ દરમિયાન ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે મહાઠગ ગુજરાત આવે છે, ગુજરાતની જનતા તેનાથી ચેતીને રહેજો. સુરતમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં દર્શક મિત્રો, આપ અને કોંગ્રેસ પર સીઆર પાટીલે કરેલ આ આકરા પ્રહારને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. તો જાણીએ આ કાર્યક્રમ દરમિયાન પાટીલે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પર કરેલ આકરા પ્રહારો અંગે ડિટેલમાં. દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને જ્યાં રાજકીય પાર્ટીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, એવામાં ભાજપ દ્વારા તો આ તૈયારીઓને જાણે આખરી ઓપ અપાઈ રહ્યો હોય ને એમ લાગી રહ્યું છે. જી હા, મિશન 182 ને પાર પાડવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ થઈ ગયા છે એક્ટિવ. આપને જણાવી દઈએ કે કડોદરા ખાતે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પાટીલે નામ લીધા વિના કેજરીવાલ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા રાજકીય ગરમાવો વધી ગયો છે. સુરતમાં દર્શક મિત્રો, કડોદરામાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે સભામાં કેજરીવાલનું નામ લીધા વિના તેઓને ઠગ ગણાવ્યા હતા તેની ખબરો છે. તેઓએ પેજ પ્રમુખ સમિતિઓના કાર્યકરોને સંબોધન કરતા કહ્યું હતું કે આખા દેશના લોકો ઠગને ઓળખી ગયા છે. તે ઠગ જ્યારે મફલર પહેરે છે ત્યારે દિલ્હીમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ હોવાનું મનાય છે. દર્શક મિત્રો, સીઆર પાટીલે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પર આકરા શબ્દોમાં તેઓ વર્ત્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મહાઠગ આવે છે, લોકો સાવધાન રહે. એક મહાઠગ ગુજરાત આવી રહ્યા છે, ગુજરાતની જનતા જાણે છે કે આ ઠગ કોણ છે. પાટીલે જણાવ્યું હતું કે હવે જ્યારે એમનો ઉલ્લેખ કરો ત્યારે માત્ર ઠગ જ કહેજો. મહાઠગની એક પણ સીટ પર ડિપોઝિટ ન બચવી જોઈએ, મહાઠગની ડિપોઝિટ ન બચે એ આપણે જોવાનું છે, તેમ આ દરમિયાન પાટીલે જણાવ્યું હતું. આપણે જણાવી દઈએ દર્શક મિત્રો કે આજે સીઆર પાટીલે સુરતના કડોદરામાં પેજ સમિતિના કાર્યકરોને સંબોધતા વધુમાં એમ પણ કહ્યું કે દેડકાઓ ડ્રાવ ડ્રાવ કરતા કરતા આવી જાય છે, એમ કેટલીક પાર્ટીના દેડકાઓ આવી જાય છે, તેમ ગુજરાતમાં મહાઠગ આવી રહ્યા છે. ઠગ મફતની ઓફર કરે છે, પરંતુ મારે તેમણે જણાવવાનું છે કે ગુજરાતને મફતનું કંઈ સદતું નથી, ગુજરાતને મફતની લાલચ આપવાથી લાભ નહીં થાય. જી હા, સીઆર પાટીલે વધુમાં એમ પણ કહ્યું કે ગુજરાત મહેનતુ લોકોનું રાજ્ય છે, અહીં ધમ ધોકતા તાપમાં પણ મારા આદિવાસી ભાઈ બહેનો મહેનત કરી લે છે અને પોતાની જાતે રડે છે, પરંતુ કોઈના પાસે હાથ લંબાવતા નથી. ગુજરાતના લોકોને મફતનું ફાવતું નથી, મફતના નામે વોટ માંગનારાઓ એ વ્યક્તિ ઠગ નહીં મહાઠગ છે, તેમ આ દરમિયાન તેઓએ જણાવ્યું. સાથે જ તેઓ કહે છે કે ગુજરાતના લોકો જાણે છે કે કોણ ઠગ છે. આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે રિપોર્ટ અનુસાર સીઆર પાટીલે કેજરીવાલનું નામ લીધા વિના કરેલ પ્રહાર પર ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો અને ખુદ પાટીલને જ ઠગ ગણાવ્યા હોવાની ખબરો સામે આવી છે. એટલું જ નહીં, આ દરમિયાન પાટીલે રાહુલ ગાંધી પર પણ કર્યા હતા આકરા પ્રહાર. તે અંગે જો વાત કરીએ તો સીઆર પાટીલે રાહુલ ગાંધી પર કરેલ પ્રહારને લઈને તેઓએ જણાવ્યું કે એક પપ્પુ છે જેણે પાર્ટીનું બંટાધાર કરી દીધું છે. સીઆર પાટીલે વધુમાં કહ્યું કે અહીં નેટવર્કના ઇશ્યુ છે, ત્યાંથી પણ જજો. આટલા તાપમાં કાર્યકર્તાઓની સંખ્યા જોઈ કેટલાયના છાતીના પાટિયા બેસી ગયા હશે. નરેન્દ્ર મોદીના યજ્ઞને રોકવાની કોઈની તાકાત નથી, પાર્ટી વિથ ડિફરન્સ તરીકે ઓળખાય છે. પાટીલે વધુમાં જણાવ્યું કે બીજેપીનો એકેય કાર્યકર એક પણ રજા પર ન હતો, ચૂંટણી સામે રજા પાડે એ કાર્યકરોના લોહીમાં નથી, તેમ પાટીલે જણાવ્યું હતું. આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે આ કાર્યક્રમને લઈને સીઆર પાટીલે એમ પણ જણાવ્યું કે બીજેપી દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાં આજે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેજ સમિતિની સભા અને રેલીનું આયોજન કરાયું છે, જેમાં પાટીલ સહિત ભાજપના નેતાઓ, તબીબ, વકીલ, સાધુ તમામ લોકો સાથે મુલાકાત કરશે. પેજ કમિટીના જે સભ્યો છે તે સાથે કાર્યકરોની વ્યથા લિખિત સ્વરૂપે આપી શકશે. આખા જિલ્લામાં મહાનુભાવોની પ્રતિમા પણ લગાવવામાં આવશે. સાથે સીઆર પાટીલે એમ જણાવ્યું કે સુમૂલ ડેરીએ કુપોષિત બાળકો માટે ગ્રાન્ટ આપી છે, 100 ગ્રામ દૂધ અને બિસ્કીટ આપવામાં આવશે. માંડવીમાં પણ ભાજપ આવશે. ગઠબંધન કરનારી પાર્ટી એ વાત સાબિત કરે છે કે પોતે વીક છે, આપની ખાલિસ્તાની માનસિકતા છે, બીજેપીની પણ એવી જ ઇમેજ છે, તેમ પાટીલે આ દરમિયાન જણાવ્યું હતું.
બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.